द्वारका जिलाना कल्याणपुर तालुकाना हर्षद गांधवी दरियाई विस्तारना बंदर पर गैरकायदेसर दबाण पर तंत्रनु बुलडोजर फरी वळ्यु हतु। हर्षद खाते बंदर विस्तारमां मेगा डिमोलिशन हाथ धरायु हतु। हर्षदना बंदर विस्तारमां 120 थी वधु रहेणांक तेमज 20 जिल्ला कमर्शियल बांधकाम उपर बुलडोजर फेरवी 1,00,000 फूट करता वधारे करोड़ोनी कीमती जमीननुं दबाण दूर करवानी कार्यवाही चालू करवामां आवी हती। देशनी सुरक्षाने ध्यानमां राखी तंत्र द्वारा राज्यनी समृद्ध विस्तारमां गैरकायदेसर दबाण दूर करायो हतो। हर्षद खाते 800 થી વધુ પોલીસ કાફલા સાથે એસપી નીતિશ પાંડેના માર્ગદર્શનમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું। હર્ષદ ખાતે મેગા ડિમોલિશનને લઈને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો। પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સહિત જિલ્લા પોલીસ વડા તેમજ બે ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું। બપોર શરૂ થયેલા મેગા ડિમોલિશનમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસઓજી એલસીબી સહિતની ટીમો બંદોબસ્તમાં હાજર હતી। ડિમોલિશન હાથ ધરાતા લોકોએ સ્વેચ્છાએ મકાનો ખાલી કરવાની શરૂઆત કરી હતી, ત્યારે પોલીસે પણ આવા લોકોને સમય આપી માલ સામાન લઈ જવા માટે સમય ફાળવ્યો હતો। જેસીબી હિટાજી જેવા ભારે ખમ વાહનો સાથે હર્ષદ બંદર વિસ્તારમાં બુલડોઝર ફર્યું હતું। હજુ પણ જે પણ ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવાની કામગીરી યથાવત રહેશે તેવું અધિકારીઓએ જણાવ્યું હતું। સરહદી વિસ્તાર અને સુરક્ષાને લઈને દબાણો હટાવવાની આ કામગીરી શરૂ કરાઈ છે, ત્યારે બેટ દ્વારકા બાદ યાત્રાધામ હર્ષદ ખાતે પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। આજે હર્ષદ માં જે ગેરકાયદેસર બાંધકામ છે અહીંયા ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે, એમાં જિલ્લા પ્રશાસન અને પોલીસની સંયુક્ત ટીમ જે ડિમોલિશનની જે કામગીરી છે એમાં ઇન્વોલ્વ છે। જિલ્લા પ્રશાસન દ્વારા જે ગેરકાયદેસર જે ઘોષિત કરવામાં આવેલ હતો એના નોટિસ આપવી, એની ગેરકાયદેસર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને અત્યારે જે ડિમોલિશનની પ્રક્રિયા ચાલી રહી છે એમાં પોલીસ જે છે સુરક્ષા માટે પૂરતો બંદોબસ્ત છે, ચાપતો બંદોબસ્ત છે। અમારા જે બે ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ અને સમીર સાડા અહીંયા ઇન્વોલ્વ છે અને એના સિવાય અમારી સ્થાનિક પોલીસ એલસીબી એસઓજી અને માનનીય રેન સાહેબ અમારા એને પણ અમારે રેનથી બંદોબસ્તની ફાળવણી કરી છે। એસઆરપી કંપનીઝ પણ છે, એના હિસાબથી અત્યારે લગભગ 800 જેટલા અમારા પોલીસનો બંદોબસ્ત છે। એના સિવાય બીજી એજન્સી જે છે સ્ટેટની અને સેન્ટરથી એના સાથે પણ સંકલનમાં છું। ડીજી ઉપાધ્યાય, લાઇવ ગુજરાત ન્યૂઝ, દ્વારકા।